નમસ્કાર મિત્રો મિત્રો પિનલ્સ કોર્નર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના તાજા સમાચારની મહત્વના સમાચારની વાત કરીએ તો હવે અહીં બનશે કાશી અને ઉજ્જૈન મંદિર જેવો કોરિડોર ઉત્તરાખંડના હરિદ્વારમાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ સ્થળ હરકી પૌડીમાં પણ કાશી અને ઉજ્જૈન મંદિરની જેમ એક કોરિડોર બનશે હરિદ્વાર રૂડકી ડેવલપમેન્ટ ઓથોરિટીએ આ માટે મંજૂરી આપી દીધી છે સીએમ પુષ્કરસિંહ ધામી આ યોજના પર નજર રાખશે આ કોરિડોર બન્યા બાદ અહીં આવતા યાત્રીઓને વધુ સારી સુવિધા મળશે આ કોરિડોર બન્યા બાદ અહીં નવી રોજગારીનું પણ સર્જન થનારું છે અન્ય સમાચારની વાત કરીએ તો કોરોનાના કેસની ચીન જાપાન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોનાના નવા કેસમાં અચાનક વધારો થતાં ભારત સરકારે તમામ રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું છે સાથે જ બધા રાજ્યોને ટેસ્ટ વધારવાના નિર્દેશ આપ્યા છે જો છેલ્લા ચોવીસ કલાકમાં કોરોના દર્દીઓની સંખ્યા પર નજર કરીએ તો ભારતમાં હાલ સ્થિતિ નિયંત્રણમાં છે ગત ચોવીસ કલાકમાં ભારતમાં કોરોનાના ફક્ત એકસોને એકત્રીસ નવા કેસ નોંધાયા છે અને સક્રિય દર્દીઓની સંખ્યા હાલ ત્રણ હજાર આઠ છે અન્ય સમાચારની વાત કરીએ તો શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાણના ગીત સરમ રંગમાં ભગવા રંગને લઈને વિવાદ વધી રહ્યો છે અયોધ્યાના સંત પરમહંસ આચાર્યએ ફિલ્મને લઈને મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે ફિલ્મ પઠાણમાં ભગવા રંગનું અપમાન થયું છે આજે તો ફિલ્મનું પોસ્ટર સળગાવ્યું છે જો ફિલ્મમાં જેહાદી કનેક્શન જણાશે તો હું તેને એટલે કે શાહરૂખને જીવતો સળગાવીશ જો ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થશે તો થિયેટરોમાં આગ લગાવી દઈશું આવા નિવેદનો પણ અત્યારે સામે આવી રહ્યા છે અન્ય સમાચારની વાત કરીએ તો ભારતમાં કોરોનાને લઈને સાવચેતી જળવાઈ રહે તે માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા સ્થગિત કરવાની અપીલ કરી છે જેના પણ કોંગ્રેસ ભડકી ઉઠી છે કોંગ્રેસના સાંસદ અધિર રંજન ચૌધરીએ કહ્યું છે કે આ યાત્રાથી મોદી સરકાર ડરી ગઈ છે તેમણે કહ્યું છે કે શું પીએમ મોદી ગુજરાતની ચૂંટણીમાં તમામ પ્રોટોકોલનું પાલન કરીને માસ્ક પહેરીને ઘરે ઘરે ગયા હતા તો આ બધા અત્યારે રાજકારણની આંટી ગુટી પણ જોવા મળી છે તો ચાલો મિત્રો ફરીથી એક નવા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે